નમસ્કાર બાળકો, સરદાર પટેલ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંચાલિત શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગ, જેમાં હું સિંહોરા ધર્મિષ્ઠા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 7 વિષય વિજ્ઞાન પાઠ પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પરિવહન. ચાલો બાળકો, આજે આપણે જોઈએ કે વનસ્પતિમાં પરિવહન કેવી રીતે થાય છે. ગયા પીરિયડની અંદર આપણે જોયું હતું કે મનુષ્યની અંદર કેવી રીતે ઉત્સર્જન ક્રિયા થતી હશે, કેવી રીતે તેનું પરિવહન, લોહીનું પરિભ્રમણ થતું હશે, આ બધી જ વાત કરી હતી. પણ પ્રાણીઓ જેમ સજીવ છે એમ વનસ્પતિ પણ સજીવ છે, જે તમને ખબર જ છે. હવે આ વનસ્પતિ કેવી રીતે પરિવહન એટલે કે પોષક દ્રવ્યો અને તેમાં જમીનમાં આવેલું પાણી છે તે તેના પર્ણો સુધી પહોંચાડતી હશે, તેવા ઘણા બધા પ્રશ્નો આપણને થાય છે. તમે યાદ કરો બાળકો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અને તેની વ્યાખ્યા અહીં હું તમને તેની વાત કરું તો, લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં હવામાંનો કાર્બન ડાયોક્સાઇડ વાયુ લે છે અને ખોરાક બનાવવા માટે પાણી અને પોષક તત્વોનું તેના મૂળ દ્વારા છે એ શોષણ કરે છે. અહીં આ સ્લાઇડની અંદર સૂર્યપ્રકાશ તેમજ જમીનમાં રહેલા મૂળ દર્શાવ્યા છે, જે તમને બ્લુ એરા દ્વારા પાણી અને ખનિક્ષારો ઉપર ચડતા જોવા મળે છે. તો આ આખી વાત છે એ વનસ્પતિના પરિવહનની થઈ છે. તો મૂળ દ્વારા છે એ પર્ણો સુધી કેવી રીતે ખનિક્ષારો અને પાણી પહોંચતું હશે તેની વાત કરીએ. અહીં જુઓ, બીજી સ્લાઇડ તમને આપી છે બાષ્પીભવનની. તો બાષ્પીભવન પ્રક્રિયા કેવી છે, તો કે મૂળ દ્વારા છે એ પાણીનું વહન તેમાં આવેલી પેશીઓ દ્વારા થાય છે અને પર્ણો સુધી પહોંચે છે, અને પર્ણો છે એ ગરમીને કારણે, સૂર્યપ્રકાશને કારણે છે એ તેના છિદ્રો દ્વારા છે એ બાષ્પભવનની ક્રિયા કરે છે. આથી જ આપણને વૃક્ષોની નીચે જ્યારે ઉનાળામાં ઊભા રહીએ ત્યારે ઠંડક અનુભવીએ છીએ. તો આપણે વાત કરીએ હવે કે પાણી અને ખનિક્ષારોનું વહન કેવી રીતે થતું હશે. અહીં તમને એક સ્લાઇડ આપી છે. વનસ્પતિની અંદર મૂળની અંદર મૂળ રોમ આવેલા છે. આ મૂળ રોમ છે તેમાં જલવાહક પેશી, અન્નવાહક પેશી અને જળવાહિનીઓ આપી છે. અહીં તમને વનસ્પતિના મૂળનો એક છેદ લીધેલો અને તેની સ્લાઇડ બનાવેલી દેખાણી છે, જેની અંદર અન્નવાહક પેશીઓ તેમજ જલવાહક પેશીઓ આપેલી છે અને જળવાહિનીઓ આપી છે, જે કોષો દ્વારા છે વનસ્પતિમાં આવેલ કોષો એના દ્વારા પાણી અને પોષક તત્વોનું તે વહન કરે છે અને એક કોષ બીજા કોષને તે આપે છે, અને ધીમે ધીમે છે એ આખી આવી ચોક્કસ પ્રકારની વાહિનીઓ દ્વારા છે એ વાહક પેશી દ્વારા ઘણી બધી વાહક પેશીઓ ભેગી થઈ અને એક કોષોનો સમૂહ રચે છે અને ચોક્કસ પ્રકારના કાર્યો કરે છે, તેને પેશી કહેવાય છે, જે ખનિક્ષારો અને પાણીનું વહન કરે છે, જેને જલવાહક પેશી કહે છે. આ સિવાય પર્ણો દ્વારા છે એ જ્યારે પર્ણ ખોરાક બનાવે છે ત્યારે ખોરાકનું વહન વનસ્પતિના દરેક ભાગો સુધી, પર્ણો સુધી, પ્રકાંડ સુધી પહોંચાડવાનું કામ અન્નવાહક પેશી કરે છે. અને આ અન્નવાહક પેશી છે એ વનસ્પતિની અંદર તેના ઘટકોનું વહન કરે છે. તમે અહીં એક સ્લાઇડ બીજી મેં આપી છે, જેની અંદર
કેવી રીતે છે એ વાહક પેશી છે એ એક કોષથી બીજા કોષની અંદર પાણી અને ખોરાકનું વહન કરતી હશે તે દર્શાવ્યું છે કે જલવાહક પેશી અને અન્નવાહક પેશી તમને છે એ સ્લાઇડની અંદર તમે જુઓ ધીમે ધીમે ઉપર ચડતા બ્લુ અને અહીં તમને સમજવા માટે ગ્રીન કલરના યલો કલરના અને પાણીના બિંદુ દર્શાવ્યા છે કે જે આવી વાહક પેશી એક પાઇપ જેવી નલિકા હોય છે વનસ્પતિની અંદર પ્રકારની અંદર છે એક મૂળ દ્વારા શોષાયેલા પાણીનું અને ખનિક્ષારોનું તેના થડથી છેક પ્રકાંડો અને પર્ણો સુધી છે એ મૂળમાં આવેલા મૂળરોમ દ્વારા જમીનમાંથી શોષાય અને ધીમે ધીમે છે એ વનસ્પતિના પર્ણો સુધી છે એ પાણી પહોંચાડે છે. તો જોયું ને બાળકો કે કેવી રીતે આ રચના આપેલી છે. તો અહીં સ્લાઇડની અંદર તમને જોઈ શકો છો કે કેવી સુંદર મજાની રચના છે. ત્યાર પછી તમને અહીં એક છેદ દર્શાવ્યો છે આ સ્લાઇડની અંદર કે જેમાં મૂળ રોમ છે, ઉપર જુઓ તમે કે ગ્રીન કલરનું આપ્યું છે અને ફરતા અંદર એક કોષ મૂળ રોમ છે, એના આજુબાજુ ઘણા બધા કોષ આવેલા છે અને આ મૂળનો આડો છેદ છે એટલે તેમાં કેવી રીતે આ મૂળ રોમ દ્વારા આગળ એક કોષને બીજા કોષ દ્વારા પહોંચતી હશે, ઊર્જા અને શક્તિ કેવી રીતે વનસ્પતિ પ્રાપ્ત કરતી હશે તેની આખી સ્લાઇડ દ્વારા તમને છે એ સમજ આપી છે. બરાબર, ત્યાર પછી જોઈએ આપણે એક પ્રયોગ. હવે તમારે આ અનુભવવાનું છે કે વનસ્પતિ છે એ કેવી રીતે તેના કોષો છે એ પાણી અને ખનિક્ષારોનું શોષણ કરે છે અને વનસ્પતિના વિવિધ ભાગમાં પહોંચાડે છે. તો આ પ્રયોગ દ્વારા સમજીએ. તમારા ઘરમાં એક મોટી સાઈઝનું બટેટું તમારે લેવાનું છે. આ બટેટાને તમારે છાલ ઉતારી નાખવાની છે અને બટેટાના ઉપરના ભાગને થોડોક કાપી નાખવાનો છે અને અંદરથી વાટકા જેવી રચના છે એ કરવાની છે કે જે વાટકો બની જાય એવો અંદરનો ભાગ છોલીને બટેટામાંથી કાઢી નાખવાનો છે, પોલાણવાળી ભાગ કરવાની છે. અને એક ડીશની અંદર તમારે પાણી લેવાનું છે. ડીશ તમારે થોડે સુધી અડધે સુધી ભરવાની છે અને જે બટેટું લીધું છે એના પોલાણવાળા ભાગની અંદર તમારે એક બીજી વાટકીમાં 4 ચમચી પાણી લેવાનું છે અને 3 ચમચી ખાંડ લેવાની છે, તેને ઓગાળવાની છે. હવે આ ધીમે ધીમે તમે હલાવશો એટલે તે ખાંડનું દ્રાવણ બની જશે. તે જે તમે બટેટાનો વાટકા જેવી રચના બનાવી છે ને, વાટકો બનાવ્યો છે ને, તે બટેટાના પોલાણવાળા ભાગમાં એટલે કે વાટકામાં ભરવાનું છે આ ખાંડનું દ્રાવણ. અને બટેટામાં ભર્યા બાદ બટેટું ક્યાં સુધી, અડધે સુધી ભરાઈ જશે એ પોલાણવાળો ભાગ. અને ત્યાં તમારે એક ટાંચણી ભરાવી દેવાની છે, ક્યાં સુધી તે નિશાન કરવાનું છે કે આ પ્રવાહી બટેટામાં ક્યાં સુધી ભર્યું છે, જ્યાં સુધી ભર્યું હોય ત્યાં ટાંચણી લગાડવાની છે. અને આ ભરેલું બટેટું જે તમે જુદી ડીશમાં પાણી લીધું છે ને એ પાણીમાં મૂકી દેવાનું છે. જે 3-4 કલાક સુધી આ બટેટું તમારે રાખવાનું છે અને 3-4 કલાક પછી તમે બાળકો જોશો ને તો જે તમે ટાંચણીનું નિશાન કર્યું હતું બટેટાની બહારની સપાટી ઉપર કે ખાંડનું દ્રાવણ ક્યાં સુધી ભરેલું છે, તો આ 4 કલાક બાદ તમને જોવા મળશે કે બટાકાના દ્રાવણની સપાટી છે એ ધીમે ધીમે ઉપર ચડેલી હશે. જે ટાંચણી હતી ને એનાથી ઉપર ચડેલી તમને જોવા મળશે પ્રવાહી. એટલે બટાકાના જે કોષો છે એ જે 12 વાટકીમાં પાણી ભરેલું હતું ને તેને જલવાહક પેશી દ્વારા એક કોષ બીજો કોષ ત્રીજો કોષ એમ એકાબીજાને પાસ કરીને એક નલિકા જેવી રચના જે આગળ આપણે સ્લાઇડમાં સમજાતા એમ એ નલિકા દ્વારા અંદર સુધી ખાંડના દ્રાવણ સુધી છે એ કોષો પાણીને
પાસ કરે છે અને પ્રવાહીની સપાટી ઊંચી લાવે છે. તો જોયું ને બાળકો કે બહાર જે વાટકામાં પાણી હતું ને તે અંદર બટાકાને ખાંડના પ્રવાહીમાં કેવી રીતે ભળી ગયું અને તે ખાંડના પાણીની સપાટી ઊંચી આવી ગઈ. તો આવી જ રીતે બાળકો છે એ આપણે જોયું કે વનસ્પતિની અંદર છે એ કેવી રીતે છે, એ બાષ્પીભવનની પ્રક્રિયા થતી હશે અને તેના મૂળ છે એ કેવી રીતે પાણી અને ખનિક્ષારોનું જમીનમાંથી છે એ ખોરાકના ઘટકોનું છે એ શોષણ કરી અને તે છે પોતાના પર્ણો સુધી પહોંચાડે છે. આપણને ખ્યાલ છે કે પર્ણો એ છે એ વનસ્પતિનું રસોડું છે અને પર્ણો છે એ ખોરાક બનાવવાની ક્રિયા કરે છે. એટલે જ બાળકો તમારા પાઠ્યપુસ્તકની અંદર આકૃતિ 128માં પેજ ઉપર આપેલી છે, જેની અંદર મેં અહીં સ્લાઇડમાં પણ આપ્યું છે મૂળ રોમ કેવી રીતે કામ કરે છે. એ જ સ્લાઇડ છે એ તમને આકૃતિ 11.7માં પણ પાઠ્યપુસ્તકમાં દર્શાવી છે અને બાજુમાં એક વૃક્ષનું ચિત્ર પણ આપેલું છે તે પણ જોજો, અહીં સ્લાઇડમાં પણ જોજો કે કેવી રીતે છે એ આવા વનસ્પતિ છે એ જલવાહક પેશી અને અન્વાહક પેશી દ્વારા પાણી અને ખનિક્ષારોનું શોષણ કરી અને પર્ણો સુધી પહોંચાડે છે, જે સૂર્યપ્રકાશની હાજરીમાં પર્ણો ખોરાક બનાવે છે અને આ ખોરાક છે એ ફરી પાછું અન્વાહક પેશી દ્વારા છે એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી તે અન્નનું એટલે કે પોષક તત્વોનું વહન કરે છે. એટલે કે વનસ્પતિ છે એ આખી પ્રક્રિયા કે વનસ્પતિમાં ઘટકોનું વહન પરિવહન કેવી રીતે થાય છે અને વનસ્પતિનો વિકાસ કેવી રીતે થાય છે તેમજ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કેવી રીતે થાય છે અને આપણને શું કામ છે એ ઉનાળાની અંદર વૃક્ષો નીચે ઠંડક લાગે છે એક કારણ છે. તો કે ભાઈ ઠંડક એટલા માટે લાગે છે કે વનસ્પતિ છે એ પાણીનું વહન જલવાહક પેશી દ્વારા પર્ણો સુધી કરે છે અને આ પર્ણો છે એ સૂર્યની ગરમીને કારણે છે એ બાષ્પોત્સર્જનની ક્રિયા કરે છે અને આપણને છે એ વૃક્ષ નીચે ઊભા રહેવાથી છે એ ઉનાળામાં ઠંડક લાગે છે. તો આખી વાત આપણે બાષ્પીભવનની પણ કરી, અહીંયા બાષ્પોત્સર્જનની ક્રિયા પણ કરી અને પર્ણોની અંદર આવેલા આ પર્ણરંધ્રો છે એ પુષ્કળ પ્રમાણમાં પાણીનો બાષ્પ સ્વરૂપે નિકાલ કરે છે તેની વાત કરી. તો તમને હવે ખ્યાલ આવ્યો હશે કે ભાઈ સજીવ કોષો છે એ જેમ મનુષ્યની અંદર છે એ રુધિરનું પરિભ્રમણ કરે છે એમ વનસ્પતિ પણ એક સજીવ છે અને એ પણ પોતાના ખોરાકનું વહન અને પાણીનું વહન કેવી રીતે કરે છે. થેન્ક યુ.